સાહેબ છે? હા સાહેબ, મળવું છે તમારે બધાએ. હા છગનભાઈ, પૂછો ને સાહેબને, ફ્રી હોય તો જરા મીટિંગ કરવી છે. હા સાહેબ, બે મિનિટ હો. જાઓ જાઓ, સાહેબે કીધું છે. કમિંગ સર. અરે આવો આવો, બેસો. આજે તો આખી કોલેજ આવી કે શું? બેસો બેસો. અરે સાહેબ, અમે તો ચાર પ્રોફેસર આવ્યા છીએ. અરે ચીમનભાઈ, તમને તો ખબર જ છે ને, કોલેજ હોય કે સંસ્થા, તે ચાર પાંચ સારા વ્યક્તિથી જ ચાલતી હોય. એમાંના તમે ચારેય છો, એટલે આખી કોલેજ આવી એમ જ માનવું રહ્યું. ના ના સાહેબ, એવું ના હોય. એ તો તમારી મોટપ છે એટલે અમને માન આપો છો. ના ભાઈ, ખરેખર કહું છું. જુઓ ને, આપણી કોલેજમાં કેટલા પ્રોફેસર છે, પણ તમે લોકો જ મને વારંવાર મળવા આવો છો. બોલો, આજે કેમ આવવાનું થયું? જી સાહેબ. આ બધા મિત્રો માટે ચા પાણી લાવજો છગનભાઈ. એ હા સાહેબ, હમણાં લાવ્યો. સાહેબ, અમે તો આજે સારા સમાચાર સાંભળવા આવ્યા છીએ. શેના સારા સમાચાર? અરે સાહેબ, સાંભળ્યું હતું કે કાલે તમે મેડમને લઈને દવાખાને ગયા હતા તે બાબતે. ઓહો જોશીભાઈ, એમાં તો એવું છે ને. કેમ સાહેબ, કઈ ચિંતા થાય એવું છે? ના ના ચીમનભાઈ, ચિંતાનું તો કોઈ કારણ નથી, પણ ડોક્ટરે સોનોગ્રાફી કરીને કહ્યું કે બેબી છે. તે સાહેબ, એમાં આપણને શું ફેર પડે, બાબો હોય કે બેબી? જાદવ સાહેબ, આપણને તો ફેર નથી પડવાનો, પણ તો પછી આમાં ચિંતા શું કરો છો સાહેબ? અરે ભાઈ, આ બધી વાત તમને નહીં સમજાય. અરે સર, તમે કઈ ચોખવટ કરીને વાત કરો તો કંઈક સમજાય ને. અને હા, વળી તમારો વિષય સાયકોલોજીનો એટલે વાતને વાગોળો વધારે. અરે જોશીભાઈ, એમ વાત નથી. તમને તો ખબર છે ને કે હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું, અને મારા ગુરુ છે જેતપુર મંદિરના કોઠારી હરિજીવનદાસજી સ્વામી. હા સાહેબ, અમે એ મોટા પુરુષના દર્શન કરીને ધન્ય થયા છીએ. પણ સાહેબ, આમાં વચ્ચે તમારા ગુરુ કેમ યાદ આવ્યા? કંઈક માંડીને વાત કરો તો ખબર પડે. પટેલભાઈ, તો સાંભળો. મારા લગ્નને ઘણા વર્ષો થઈ ગયા, છતાં સંતાન બાબતે મેં અનેક તપાસ કરાવી, ડોક્ટરોને મળ્યો, રિપોર્ટ કરાવ્યા. રિપોર્ટ બધા નોર્મલ આવ્યા, છતાં સંતાન સુખથી અમે વંચિત હતા. એવામાં એક દિવસ સ્વામી પાસે ગયો અને બધી મનની મૂંઝવણ કીધી, અને સ્વામીએ મને રૂડા આશીર્વાદ આપ્યા કે જાઓ, ભગવાન તમને દીકરો આપશે. હા, હવે સમજાણી તમારી મૂંઝવણ. તમારા ગુરુએ તમને દીકરાના આશીર્વાદ આપ્યા છે, ને તમારો રિપોર્ટ બેબીનો છે, એમ જ ને? તો વાત એમ છે ને કે ગુરુના આશીષમાં કંઈક ગરબડ થઈ છે. સાહેબ, આપણે એક કામ કરીએ, કાલે સવારે તમે સ્વામીને આ બાબતે વાત કરો ને. મને એ બાબતે જ મૂંઝવણ છે કે આ વાત મારા ગુરુને કરવી કે કેમ. કેમ કે આપણે રહ્યા પ્રોફેસર, એટલે વૈજ્ઞાનિક રીતે વિચારીએ તો ડોક્ટર પર વિશ્વાસ રાખવો જોઈએ. પણ ભાઈ, આ મામલો વિજ્ઞાન ને ડોક્ટર થી પર છે, એટલે કે અહીંયા તો શ્રદ્ધા અને વિશ્વાસની વાત છે. હા મિત્રો, જોશી સાહેબની વાત બરોબર છે. મને એક વિચાર આવે છે કે સાહેબ, આપણે ગુરુને મળતા પહેલા હજી એકવાર બીજા ડોક્ટર પાસે સોનોગ્રાફી કરાવી હોય તો કેમ રહે? પટેલ, તમારો આઈડિયા બરોબર છે. કદાચ જે ડોક્ટરે રિપોર્ટ કર્યો હોય તેમાં ભૂલ થઈ ગઈ હોય, એવું એ બને. ચીમનભાઈ, તમારી વાત બરોબર છે. તો આપણે પહેલા બીજા ડોક્ટરને બતાવી, પછી જ ગુરુને વાત કરીએ, બરાબર ને? લ્યો સાહેબ,
આ સાનો ટેસ્ટ કરો, પછી બધી વાતો કરજો. લો મિત્રો, આપના માટે જ મંગાવી છે. આપ પણ લ્યો ને સાહેબ. ના સીમનભાઈ, સાહેબ નહીં લે, એમણે તો હમણાં નિયમ રાખ્યો છે. છગનભાઈ બરાબર કહે છે, મારે હમણાં નિયમ છે. છગન કાકા, તમે ચા એવન બનાવીને લાવ્યો? અરે સાહેબ, આપણી કોલેજના પ્રિન્સિપલ સાહેબ જ એવન છે, તો પછી સાની ક્યાં વાત કરવી. છગનભાઈ તમે જાઓ, પછી કપ રકાબી લઈ લેજો. ચાલો મિત્રો, ચા પી લો, એટલે આપણી મીટિંગ પૂરી. હા, આ તો રિસેસ હતી એટલે અમે આવ્યા, હવે હમણાં જ લેક્ચર લેવાનું શરૂ થઈ જશે. જોશીભાઈ, ચીમનભાઈ, પરીક્ષા નજીક આવે છે, તમે સૌ પોતપોતાનો કોર્સ પૂરો કરવા માંડજો, જેથી કરીને વિદ્યાર્થીઓની બૂમ ન આવે. ઓકે સાહેબ, તમને ફરિયાદનો મોકો નહીં આપીએ. બસ ઓકે, આવજો. પણ થોડા દિવસ બાદ તમે બીજા ડોક્ટરનો સોનોગ્રાફી મેળવજો, પછી આપણે વધારે ચર્ચા કરીશું. ઓકે, જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, આપણે અગાઉના દ્રશ્યમાં જોયું કે પ્રિન્સિપાલ ધીરજલાલ ગોંડલિયા દ્વિધામાં હતા. સંત વચને તેમને સંતાન યોગ તો પ્રાપ્ત થયો, પરંતુ શંકા કુશંકાના વમળમાં જરા અટવાયા. એટલે જ એમણે બે બે ડોક્ટર મિત્રો પાસે સોનોગ્રાફી કરાવી. પરંતુ જ્યારે બીજા ડોક્ટરનો રિપોર્ટ પણ બેબીનો આવ્યો, એટલે તેઓ વધારે દ્વિધા અનુભવવા લાગ્યા. અને આ જ કારણે તેઓ ફરીને પહોંચે છે પૂજ્ય કોઠારી સ્વામી શ્રી હરિજીવનદાસજી સ્વામી પાસે. તો ચાલો નિહાળીએ આગળનો સંવાદ. રાખો સાહેબ રાખો, બે મિનિટ બેસો, મહાપૂજા પૂરી થઈ ગઈ છે. સ્વસ્થાન ગચ્છ દેવેશ પૂજા માદાય મામ કિમ ઇષ્ટકામ પ્રસિદ્ધિ અર્થ પુનરાગમનાય ચ. બોલો સાહેબ, કેમ છો? જય સ્વામિનારાયણ. સ્વામીજી, બે દિવસથી મન વધુ ગૂંચવાયું છે. બોલો બોલો, ગૂંચવાડો થવા દેવો નહીં. સ્વામી, એમાં એવું છે ને કે મારા આશીર્વાદથી મારે ઘેર સીમન સંસ્કાર તો થઈ ગયા છે, પણ શું? હવે તમારા ઘરના માણાને કહેજો કે ભગવાનનું ધ્યાન ભજન વધારે, ખાવા પીવામાં કાળજી રાખે, ને વચનામૃત સ્વામીની વાતો વગેરેનું પઠન કરે. મહારાજ બધાએ હારાવાના કરશે. પણ સ્વામી, આપે તો મને દીકરાના આશીષ આપ્યા હતા. હા, મેં તો કીધું જ છે ને કે તમારે ત્યાં પુત્રનો જ જન્મ થશે. સ્વામી, અમે બબ્બે વાર ડોક્ટરી તપાસ કરાવી, એમાં તો દીકરીનો જ રિપોર્ટ આવે છે. સ્વામીજી, મારે મન તો દીકરો ને દીકરી બંને સમાન જ છે, પણ આ તો અમે તપાસ કરાવી એટલે ખબર પડી. ગોંડલિયા સાહેબ, તપાસનાર ડોક્ટર મોટો કે આપનાર ભગવાન મોટા? એમ તો ભગવાન જ મોટા કહેવાય ને. તો પછી મનને આડુઅવળું ડોલવા દો માં, ને તમે મંડો ભજન કરવા. તમે દીકરાનો જન્મ થાય એટલે મહિના પછી દર્શન કરવા લાવજો, અને ચિંતા કરો માં, અમારા વચનમાં વિશ્વાસ રાખો. વિશ્વાસ? સ્વામી, તમારા વચનમાં વિશ્વાસ તો છે જ, પરંતુ હું સાયકોલોજીનો પ્રોફેસર રહ્યો ને, એટલે અમારો સ્વભાવ જ શંકાશીલ હોય. મને માફ કરજો સ્વામી, રાજી રહેજો મારા પર. ગોંડલિયા સાહેબ, તમને તો ખબર જ છે ને કે હરિભગત માટે તો કરતા હરતા શ્રીજી મહારાજ એક જ છે, બીજો કોઈ નથી. મહારાજ તમને દીકરો જ આપશે. બસ જાઓ, આ મારું તમને બીજી વાર વચન છે, માટે હવે કાંઈ પણ શંકા રાખ્યા વિના ભજન ચાલુ કરો. બસ જાઓ, લ્યો આ મહાપૂજાનો પ્રસાદ. ભલે સ્વામી, જય સ્વામિનારાયણ. મારે કોલેજ જવું છે, મારો કેટલાય દિવસનો ભાર હળવો થઈ ગયો. સાહેબ, આ જગતના ભારને હળવો કરવા જ ભગવાન કે ભગવાનના સંતનો જન્મ થાય છે. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ આ અવની પર અવતરીને અનેક જીવાત્માને ભારથી મુક્ત કરી હળવા ફૂલ બનાવી દીધા છે. હા સ્વામી, તમારી વાત ખરેખર સાચી છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.
વહાલા ભક્તો, આપ સવે જોયું તેમ પ્રોફેસર સાહેબની શંકા દૂર થઈ ને ભગવાનના ભજનમાં સમય વિતાવવા લાગ્યા. 9 માસ બાદ જ્યારે સાહેબના ધર્મપત્નીને તારીખ 18 માર્ચ 1982 હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યારે ચૈત્ર સુદ 8મનો દિવસ હતો. ડોક્ટર સાહેબે કહ્યું, બાળકનો જન્મ આજ રાત સુધીમાં થઈ જશે. ત્યારે સાહેબે પૂર્ણ વિશ્વાસથી કહ્યું, બાળકનો જન્મ આવતીકાલે ચૈત્ર સુદ 9 હરિજયંતીના દિવસે જ થશે. અને સમર્થ સદગુરુના વચને એમ જ થયું. પ્રોફેસરને ત્યાં ચૈત્ર સુદ 9ને વહેલી સવારે 19 માર્ચ 1982 રોજ પુત્રનો જન્મ થયો. આ બાળક જ્યારે 1.25 મહિનાનું થયું ત્યારે ગોંડલિયા સાહેબ તેમના મિત્રો સાથે સ્વામી પાસે દર્શને લઈને આવે છે. તો ચાલો નિહાળીએ એ દુર્લભ ક્ષણ. કેમ સાહેબ, ભગવાને અમારા વચન સાચા પાડ્યા ને? હા સ્વામીજી, આપ જેવા સમર્થ સાધુના વચનમાં ભગવાન બોલતા હોય છે, પણ એવું અમને ન સમજાય. સ્વામીજી, અમે રહ્યા ભણેલ એટલે પ્રતીતિ વિના પ્રીતિ થાય નહીં. સ્વામી, આપે સાહેબના ઘરે પુત્ર આપીને પ્રતીતિ કરાવી. સ્વામી, અને કંઠી બાંધી આપો અને એનું નામ પણ આપ જ પાડી આપો. લાવો, અહીં સુવડાવો. કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદયમ શ્રીકૃષ્ણ શરણમ પપન્નોસ્મી સહ પાતુ મામ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. લ્યો, હવે આજથી હરિભગત થઈ ગયો ને, નામ રાખજો ભગીરથ. સાહેબ, હવે તો મનમાં કોઈ શંકા નથી ને? ના ઠક્કરભાઈ, ના. અમે તો હવે મન કર્મ વચને સ્વામીજીમાં સમાઈ ગયા છીએ. સ્વામી, અમારા પર પણ દયા રાખજો. પ્રોફેસર, દયાનું ઊંધું શું થાય? યાદ તો તમે ભગવાનને યાદ રાખો એટલે અમારી દયા તમારા પર આવી જ જાય, અમારે રાખવી ન પડે. સમજ્યા પટેલ સાહેબ આ સ્વામીજીની વાત. હા જાદવભાઈ, આ જીવ ભગવાનને સંભાળે તો ભગવાન જીવનભર તેને સંભાળે. મિત્રો, અમારા ગુરુ તથા સંતોનો આગ્રહ કાયમ જીવને શિવ કેમ કરવા એના માટે જ હોય છે. સ્વામી, અમારા સૌ પર રાજી રહેજો. હા હા, એ છોકરાને સત્સંગના સંસ્કાર આપજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ.